આજે વિશ્વની અંદર જે ના જોયો હોય, ના જાણ્યો હોય, ના વિચાર્યો હોય એવો આ વિશ્વ એક બાજુ પ્રગતિ કરી રહ્યો છે, બીજી બાજુ અધોગતિ તરફ જઈ રહ્યો. આ વિશ્વની ચિંતા કરનારો કોણ? મનુષ્ય ચિંતા કરે એ પરમાત્માને મદદરૂપ બને છે. બાકી પરમાત્મા જ્યારે મદદરૂપ બને છે ત્યારે વિશ્વને શાંતિ તરફ લઈ જતો હોય છે. મનુષ્ય મદદ કરીને મેં કર્યું કે છે, પરમાત્મા આખી પ્રકૃતિ આપી, સ્વાદ આપ્યા, તત્વ આપ્યું, ભૂમ જમીનની અંદર અનેક ખનીજો, ગેસ, પેટ્રોલ, ડીઝલ, લોખંડ, કપચી, કાકરી, અનાજ, ફળ, ફૂલ, ફ્રૂટ, મીઠાશ, ખટાશ, આ બધા તત્વો જમીન માતાની અંદરથી આપી, ઉપરથી વર્ષા અને પાણી નીચે અને ઉપર ગોઠવ્યો, પવન, અગ્નિ, આ દેવોના રૂપમાં મનુષ્યને પૂજી રહ્યો છે. આ બધાની પાછળ પરમાત્મા એક જ સ્વરૂપ, એક જ સંચાલન કરનારો, અને એ સંચાલન કરનાર પરમાત્માને જ્યારે મનુષ્ય ભૂલી ભૌતિકતાની પાછળ પાગલ થઈ, અને આવું ભૌતિક સુખ એક દિવસ રાવણ પાસે હતું, એને પણ શિવની ભક્તિ કર્યા પછી ભૌતિક સુખ માગ્યું, ત્યારે છેલ્લી બાકી લંકા સોનાની બનાવી, મને મારા રાજની અંદર લંકામાં કોઈ પ્રવેશે નહીં, ના બદલે પરમાત્મા રત્નાકર સાગર બનાવી બેટમાં રાખી, સતય પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રામ સેતુ બાંધી, અને ભૌતિક સુખને છીનવવા માટે એમને 10 દિવસ લાગ્યા હતા. આ જ પ્રમાણે ભૌતિક સુખની પાછળ કંસ, છેલ્લી બાકી ભૌતિક સુખની પાછળ એમની બહેનને કારાગારમાં બનાવી, અને બહેનને વાસુદેવ અને દેવકીજીને જેલમાં કારાવાસ રાખી, શ્રી કૃષ્ણને ભૌતિક સુખની સામે આધ્યાત્મિકને ના આવવા દેવાની મહેનત કરી છતાં નિષ્ફળ ગયો છે. કારણ એટલી પ્રોટોકોલ છતાં જેલની અંદર પણ આધ્યાત્મિક શક્તિ આવી અને એ કંસને પતનના આરા ઉપર લઈ ગયો. એમાં એને યુવાનીની જરૂર નથી, એને ઉંમર હાથે કોઈ લેવા દેવા. આધ્યાત્મિક શક્તિ જ્યારે પ્રાગટ્ય થાય છે અથવા જન્મ ધારણ કરે છે, એટલે પ્રાગટ્ય થવું અને અવતરણ થવું, આ બે સ્વરૂપે આધ્યાત્મિક શક્તિ આ દુનિયા ઉપર ફરે છે. એક બાજુ પ્રાગટ્ય રૂપે આવે છે આત્મામાં, અને બીજી બાજુ જન્મ સ્વરૂપે શ્રી રામકૃષ્ણ, જેને આપણે હોળીનો પર્વ કહીએ છીએ, એ વખતે નરસિંહ ભગવાન, બળીરાજાને હામે આપણે કહીએ છીએ તો એ જગ્યાએ વામન સ્વરૂપ, પરશુરામને હામે જુઓ તો સ્વરૂપ શસ્ત્રાર્જુના માટે, રામના સામે રાવણ, કૃષ્ણ સામે કંસ, અને યુદ્ધભૂમિમાં યોગેશ્વર સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન. આ જ કુરુક્ષેત્રની અંદર આધ્યાત્મિક શક્તિએ ભૌતિક સુખને 18 દિવસની અંદર બધું છીનવી લઈ આ દુનિયાની અંદર જ્યારે જ્યારે આવું થાય છે, ભૌતિક સુખની પાછળ વિશ્વ જ્યારે પડે છે ત્યારે દેવાય પંડિત જેવા પણ આધ્યાત્મિક શક્તિને માનવાવાળા અગમ વાણી કહી ગયા છે કે પોરો આવે છે સંતો પાપનો, ધરતી માગે છે ભોગ, કંઈક ખડગે સાથે કંઈક મળશે રોગ. 850 વર્ષ પહેલાં જો દેવાય પંડિત જો આ રીતે આપણને ભવિષ્યવાણી કહી ગયા હોય, એવા ક્રાઇસ્ટ પણ ભવિષ્યવાણી કહી છે કે એક દિવસ દુનિયામાં ખતરો. આજે મોદી સાહેબ કહે છે કે દેશ ખતરામાં છે. આ ખતરા ઉપર શેનો ખતરો? આધ્યાત્મિકની પાછળ કોઈ પણ ધ્યાન લીધા વગર ભૌતિકની પાછળ જે કંઈ મેળવી રહ્યા છે, તો કૃષ્ણ ભગવાને સુધામ ગયા વખતે અર્જુનને કહ્યું, અર્જુન મારી 16108 પટરાણીકો કે ગોપીઓ એને દ્વારકામાંથી જલ્દીમાં જલ્દી હસ્તિનાપુર લઈ જા, અને 24 કલાકમાં હું આ દ્વારકાની અંદર પાણી ફરશે. અર્જુને એ ધ્યાનમાં લીધું, દ્વારકામાંથી
અને શોક સંદેશો આપી બધાને તાત્કાલિક ખાલી કરીને જલ્દી બહાર નીકળવાનું સૂચન કરીને ત્યાંથી નીકળે છે. ત્યાંથી 85 કિલોમીટર અંદાજે આગળ આવતા એક કાબાનું ગામ હતું. કાબા એટલે બાબા. એ ગામની અંદર એકલો અર્જુનને 16108 સ્ત્રીઓ દાગીના પહેરેલી જોઈ કાબાઓને વિચાર કર્યો કે આને લૂંટી લઈ. જ્યારે આ લૂંટવા જાય છે ત્યારે અર્જુનને વિચાર કર્યો, મારી પાસે એટલા મંત્રવિદ્યા છે કે એકના હજાર બાણ થાય, અગ્નિ આવે, પાણી આવે, નાગ આવે, અગ્નાસ્ત્ર, નાગાસ્ત્ર, પવનાસ્ત્ર બધા એનો ઉપયોગ કરીશ. જ્યારે એ ઉપયોગ કરવા જ્યારે શરૂ કરે છે ત્યારે અર્જુનના એક પણ મંત્ર ત્યાં ચાલતા નથી. ત્યારે વેદ અને શાસ્ત્ર કહે છે કે અર્જુનને કાબાએ લૂંટ્યા એ જ ધનુષ, એ જ બાણ. મનુષ્ય બળવાન નથી, સમય બળવાન છે. અર્જુનને કાબાએ જ્યારે લૂંટી ગયા ત્યારે એ મંત્રવિદ્યા કૃષ્ણ ભગવાનની સાથે જ હતી. કૃષ્ણચંદ્ર પરમાત્મા ગયા એની સાથે જ હતી. તો આવો કૃષ્ણચંદ્ર પરમાત્મા અત્યારે જ્યાં હોય ત્યાં દુનિયામાં એના સહારાને, એના મંત્રથી અને એના મંત્રના વિચારથી આ કલિયુગના અથર્વેદના આધારે, અથર્વેદના મંત્ર કર્તાયુગમાં ઋગુર્વેદ મંત્રથી આ શાસન ચાલતું હતું, યજુર્વેદના શાસન રામભક્ત ચાલતું હતું, શ્યામવેદમાં કૃષ્ણચંદ્ર ચાલતું હતું. પણ કૃષ્ણચંદ્ર પરમાત્મા ગયા પછી પહેલાં જ વૈશાખ મહિનાની સુદ બીજને શુક્રવારને દિવસે કલિયુગનું આગમન થયાથી આજથી 5,500 વર્ષ પહેલાં આ કલિયુગ બેઠો ત્યારે કલિયુગ ઉતરીને દ્વાપર ઉતર્યો અને કલિયુગ બેઠો ત્યારથી કરીને કલી મહારાજનું શાસન ચાલી રહ્યું છે. અને કલિયુગની અંદર આધ્યાત્મિક શક્તિ ક્યાં છે એને શોધવા માટે વેદ અને શાસ્ત્રોનો અનુભવ કરી, વેદ અને શાસ્ત્રના આધારે કેટલાય દેશો મનોમંથન કરી રહ્યા છે કે કોઈ પણ રીતે આધ્યાત્મિક શક્તિ ક્યાં છુપાયેલી છે, કઈ જગ્યાએથી આ સંચાલન કરી રહી છે. બાકી એક પલ જો પૃથ્વી ઉપર વિષ્ણુ ના હોય તો તાળ જાય. પલ એક પરમાત્મા ના હોય તો આ પૃથ્વી ચાલે જ નહીં. જેમ આપણા શરીરમાં આત્મરૂપી જે ચૈતન્ય છે એ ચૈતન્ય ગયા પછી વાળ પણ આપણે હલાવી શકતા નથી, આંખ પણ ચાલતી નથી, નજર પણ કામ કરતી નથી, ખોરાકનું પણ પાચન નથી થતું, શરીરના બધાએ અવયવ સ્થિર થઈ જાય છે. એક ચૈતન્ય પુરુષ જેવાથી એવો આ દુનિયાની અંદર ચૈતન્ય પુરુષ પરમાત્મા છે. એને શોધવા માટે મનુષ્યને મહેનત કરી ગમે ત્યાંથી, ગમે એ સંપ્રદાયથી, ગમે એ ગુરુના, બધાય વાળાઓ છોડી બધાય વાળાની અંદર રહસ્ય એક જ છે કે સબકા માલિક એક. રહસ્ય બીજો કોઈ નથી. નાનામાં નાની એક આધ્યાત્મિક શક્તિને સમજ આપણા શરીરમાં બતાવી છે કે જેથી ચંપાના ફૂલમાં વાસ છે એવો આત્મ પરમાત્મા આપણા શરીરની અંદર છે. અને બીજો એક છે પિંડેશો બ્રહ્માંડ, આપણા પિંડમાં બ્રહ્માંડની રચના છે. નવ નદીઓના રૂપમાં નાળીઓ છે, વિશ્વના સ્વરૂપમાં બધાય રોમે રોમે પરમાત્માના સ્વરૂપ છે. અને બીજો પરમાત્મા એક રામ ઘટઘટ બોલે, બીજો રામ દશરથ ઘટ બોલે, ત્રીજા રામ સકસ પ્યારા અને ચોથા રામ સબથી નારા. ચાર સ્વરૂપમાં પરમાત્માએ હનુમાન દાદાએ જે સ્વરૂપને નક્કી કર્યું કે મારે આ હરતો ફરતો રામ પસંદ છે. સબરીએ વિચાર કર્યો કે આજ તો ચાલતો ચાલતો સીતાજાના વિયોગમાં જે રામ આવ્યો એ બોર ખાય એટલો નજીક મને કોઈ રામ નથી મળી શકતો. વિદુર કાકાના ઘરે ભાજી એ જે કૃષ્ણે ખાધી, જે અર્જુનના ઘોડા અશ્વ ચલાવી 10-18 દિવસ સુધી અર્જુને સારથી બની અને જે કામ કર્યો એવો કૃષ્ણચંદ્ર પરમાત્મા સાકાર સ્વરૂપમાં હતો. એ જ નિરાકાર સ્વરૂપમાં પણ હતો. વૈરાટ રૂપ બતાવીને કે હું નિરાકારમાં મારું આ વૈરાટ છે અને સાકારમાં હું વાસુદેવનો દીકરો છું. એક બાજુ કૌશલ્યાનો રામ, બીજી બાજુ વાસુદેવને ઘરે, દેવકીજીના ઘરે જન્મી, જશોદાને ધાવણ ધાવી ગોકુળ મથુરાની અંદર પૂર્ણતા કરી, ગોવાળિયા સ્વરૂપ કરી, વંદરાવનમાં લીલા કરી અને દ્વારકાધીશ બની અને પીપળાના ઝાડ નીચે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્માનું જન્મ મથુરા અને આખરે ગુજરાતમાં પ્રભાસ પીપળો વેરાવળ બંદરમાં પીપળાના ઝાડ નીચે એક પારાજીના બાણથી પરમાત્માનું આ શરીર છે એ પરમ તત્વમાં પંચ મહાભૂતમાં ગઈ ફરી એને સ્વરૂપ ધારણ કરવા માટે ભગવત સ્વરૂપે આ શરીરમાં આ દુનિયામાં અત્યાર સુધી શાસન ચલાવે છે. તો આવા ભગવત સ્વરૂપનું સ્મરણ કરી ભગવત સ્વરૂપને પામવું, આત્માથી પામો,
કે હરતા ફરતા પામો, પણ શોધ્યા વગર આપ આ આજની આ કટોકટીમાં આવેલો દ્વિશ્વ એના માટે એક જ બચાવ છે કે પૂર્ણ પુરુષોત્તમ જે છે એ દુનિયામાં એને ગમે તે શોધી. પણ ક્યારે શોધાય? મનુષ્ય પ્રકૃતિનું પતન કરવા બેઠો છે. મનુષ્યથી હાથી જેવો હાથી બી વી, સિંહ જેવો સિંહ, વાઘ જેવો વાઘ, એના પતન થઈ ગયા. પ્રકૃતિ નામની ઝાડ વનસ્પતિ હતી, ફળ ફૂલ હતા, સબરી એક મિનિટમાં ફળ ફૂલ લઈને રામને સંતોષ કરાવતી હતી. આજે જંગલમાં ફળ ફૂલ નામની વસ્તુ નથી રાખી. આ પ્રકૃતિનો નાશ, જીવ માત્ર આ મનુષ્યથી ભયમાં છે. જ્યાં સુધી મનુષ્યથી ભયમાં છે, આ ચારેય ખાણી, ચાર ખાણીમાં શ્વેતખાણ, બીજખાણ એટલે ઝાડ, ઈંડખાણ એટલે પશુ પક્ષી, અને જરોજ ખાણમાં એટલે આજ જે કંઈ પશુઓ દેખાય છે, ગાય, ભેંસ, બળદ, આ જે ચારેય ખાણીના જીવાત્માઓ છે એ મનુષ્યથી ત્રાહી ત્રાહી થઈ ગયા છે કે મનુષ્ય અમને મારી નાખશે, ક્યાં રહેવું? એના માટે પોતે ધીમે 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 પશુ પક્ષીઓ બધા વલીન થઈ ગયા છે. તો મનુષ્યને આજે ચેતન કરી આવા ચારેય ખાણીનું રક્ષણ કરવા ઉપર મનુષ્ય પોતાની ફરજ અદા કરે અને ઘરમાંથી શરૂ કરે. હું પહેલું કરીશ કે હું આ જે ચારેય ખાણીને ક્યાંય પણ વિનાશ નહીં કરું, ચારેય ખાણીને મદદરૂપ બનીશ. તો સરકારની મદદરૂપ ગણાશે, પરમાત્માને મદદરૂપ ગણાશે. પાણીનો બગાડ ન કરવો એ પરમાત્માની મદદ છે. હવાને પ્રદૂષણ ન કરવું એ પણ પરમાત્માની મદદ છે. અને આ ઝાડીનું પતન ન કરવું એ પણ પરમાત્માની મદદ છે. પૂજા કરો, કળશની પૂજા કરશો, પાણીની પૂજા કરશો, પથ્થરની પૂજા કરશો, નદીઓમાં નાહવા જશો, પણ આવા પાપ કરીને આવા પાપ કર્યા પછી આ ગમે એવી ગંગાઓમાં નાહવાથી પાપ નહીં ઉતરે. પાપ તો માત્ર ને માત્ર મનુષ્ય ભૂલ કર્યા પછી ક્ષમા કરાવવા માટે છે. જેની ભૂલ કરી છે ત્યાં ક્ષમા કરી લેવી જોઈએ. ક્ષમા કરવા માટે સામે જવું પડે, સામે જઈને કહેવું પડે મારાથી કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ છે. વાત એક જ છે, વધારે મળતા હતા તો જીની જોત કરી, ભગવાન આગળ સાંજે સવાર પ્રાર્થના કરવી. હું નાની મોટી દિવસ ને રાત જે કંઈ ભૂલું થઈ ગયું હોય તે પરમાત્મા આ ભૂલોને તું ક્ષમા કરજે. જીની જોત છે, નિરાકારનું સ્વરૂપ છે અને સાકારનું સ્વરૂપ છે આ દુનિયામાં હરતો પડતો પરમાત્મા. નિરાકાર સ્વરૂપ, માત્ર ને માત્ર જ્યોતિ સ્વરૂપ. ગમે એવી મૂર્તિ કરેલી હોય, ગમે એવો ગંગા હોય, પણ જો દીવા ઘીનો જ્યોત ના હોય, ઓમકાર ના હોય અને ધ્વજ ન હોય, જો માતાજીનો ધ્વજ લાલ હશે, ઓમ શાંતિનો ધ્વજ શ્વેત હશે, કોઈક જેવા જેવા પોતાના સંપ્રદાયના પણ ધ્વજ હશે, એ ધ્વજ પરમાત્માનું સ્વરૂપ બતાવે છે કે એ ધ્વજની અંદર નીચેથી સરખો છે, ઉપરથી નમતો છે, ત્રિકોણ આકારનો છે, કે પરમાત્મા પૃથ્વી ઉપર છે, આકાશમાં કે પતાળમાં નથી, તમારા વચ્ચે ફરે છે, એવો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને સમજવો, એ પરમાત્માને ઓળખવો, કાં તો સાકાર સ્વરૂપમાં અને કાં તો નિરાકાર સ્વરૂપમાં, બંને સ્વરૂપમાં બતાવ્યો છે. એકમાં કહ્યું છે આગળ આપણા ગોસ્વામી ગોસાઈ સાહેબે, તુલસીદાસ મહારાજે પણ કહ્યું છે કે વાત કરી છે કે હરતા રે ફરતા ને બોલતા તા રૂપે રમતા રે રામ મૈયારી નરે મઈ લૂંટતા તા મખણી કરતા રે ચો આવો દશરે અવતાર મય જાહેર છે માર્ગ દોકારે દોક આવા પ્રત્યક્ષ રે પાત્ર ને પરખીને પ્રેમે પૂજો રે પાય ચૌદરે બ્રહ્માંડ નો એ ધણી જાહેર છે જુગમાં કાન ગાતા રે વાતા રે વાસળી ગોકુળ મૂકીને ક્યાં જાય આવી જુગતી રે જુગની રે જાણવી આદે અંતની રીત જેરે પંથે વિષ્ણુ મળી ત્યાં જઈ દેવા રે ચી આવા પ્રગટ રે પાત્ર ને પરખજો
એક દિવસ આપણે હોળીનો પર્વ કરીએ છીએ કે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાંભા થયું હતું. બીજી બાજુ આપણે રક્ષાબંધન કરીએ છીએ કે લક્ષ્મી માતાજી લક્ષ્મીજી એ બલિરાજાના દરબારમાં જઈ અને કહે છે કે ભાઈ હું તારી બેન છું, ધર્મની બેન છું. રાખડી બાંધે છે, બલિરાજા કહે છે બેન હું તને ઓળખતો પણ રક્ષા કરી છે તો માગ. ત્યારે કહે છે કે પતાળ લોકમાં જે વિષ્ણુ ભગવાનને તમે મૂક્યા છે એને પાછા લઈ આવો. એક વખત તેરા દર ખડા ભગવાન ભગત ભરદેલ ઢોલી વામન સ્વરૂપ લઈ અને આ પૃથ્વીની અંદર જો 3.5 ડગલામાં આ પૃથ્વી જો 3 ડગલામાં માપી અને 1.5 ડગલું ક્યાં છે મને બતાવ, આવો વિષ્ણુ સ્વરૂપ મને હતો. 3 ડગલામાં આખી પૃથ્વી માપી શકતો હતો એ પણ વામન એ બલિના દરવાજા ઉપર ભીખ માગતો હતો. જેને આપણે રક્ષાબંધન કરીએ છીએ, જેના હોળીનો પર્વ ઉજવીએ છીએ, એ કરતાં જ નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું હતું. થાંભલામાં પ્રહલાદની કસોટી બાપ દીકરાની હતી એમાં એ પર્વ ઉજવીએ છીએ, રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ. અખાત્રી નક્ષત્રી પરમાત્મા 21 પૃથ્વી ઉપર ક્ષત્રિયનો નાશ કરી પોતે પરમાત્મા ક્ષત્રિયનું ધારણ કરી અને પરમાત્મા રઘુવંશમાં રામ થઈને આવે છે ક્ષત્રિયમાં. આ પરમાત્માની લીલા એને આપણે કહીએ છીએ પરશુરામ જયંતિ. બીજું નામ છે અખાત્રી. આ પણ પર્વ આપણે ઉજવીએ છીએ તો પરશુરામ હતા. જેથી બાકી રામ કહીએ છીએ, દશેરાનું ઉજવ કરીએ છીએ, રામ જન્મભૂમિ નવમી કરીએ છીએ ચૈત્ર મહિનામાં. દશેરાનો પર્વ કરીએ છીએ કે રાવણનું પતન કરી 20 દિવસ પછી અયોધ્યામાં પરત આવે છે તો આપણે બોલ્યા ચાલ્યા માફ કરજો એને કહીએ છીએ કે 80 વર્ષ. રામને મળવા માટે જાય છે, દેવો મળવા માટે દેવ દિવાળી કહી છે એ કારતક મહિનાની પૂનમ. આવા બધાય પર્વો રામના પણ આપણે ઉજવીએ છીએ તો પરમાત્મા આ દુનિયા ઉપર જ્યાં તીરથ છે અને એની જોડે જોડે એના પર્વ ઉજવાય છે એ જ પ્રમાણે પરમાત્મા કૃષ્ણરૂપ બની રામ હતા એ શ્યામ બની એ પરમાત્મા જેલની અંદર જન્મ ધારણ કરી રામ હતા એ શ્યામ બની અને સવારમાં 7 ને સોમવાર 8 ની અડધી રાતે 12 વાગે મથુરાની જેલમાં જન્મતો કાળ અને ત્યાંથી જાય છે જમનાજી વચ્ચે ઘોર પાણી શ્રાવણ મહિનાનો પડવાથી ફૂલ પાણી વહેતું હતું જેને પૂર કહેવાય એની અંદરથી વાસુદેવ જાય છે ત્યારે પાણી માથે ફરવા માંડ્યું. ટોપલો ઊંચો કરીને જાય છે રાત્રે લઈને ત્યારે નાગની ઉપર પ્રોટોકોલ હતું, શેષનાગ ક્ષેત્ર ફેરવાળો કૃષ્ણની પ્રોટોકોલમાં આવી જાય છે અને ત્યાં ભગવાન વિચાર કરે છે 1.5 કલાકના જન્મેલા મારા પિતાજીને તકલીફ પડશે. જમણો પગ બોલીને જમનાજીમાં નાખે છે ત્યાં કહે છે કે આણી પેરે જમના આણી પેરે ગંગા. પરમાત્માનું ચરણ જ્યાં ધોવાય એને ગંગાનો મહિમા કહેવાય. નરસિંહ ભગવાનનો જે મણિકર્ણિકામાં જે વારાણસી કહેવાય ત્યાં નરસિંહ ભગવાનના ચરણ જ પકડ્યા, જમનાજીમાં રામે ચરણ પકડ્યા, સરયુમાં જમનાજીમાં કૃષ્ણના ચરણ પકડ્યા અને સરયુમાં રામે પગ મને ધોવા દે રઘુરાય ત્યાં ચરણ પકડતા હોય અને કળિયુગમાં સાબરમતી ગંગામાં પરમાત્માના આવનાર સમયના ચરણથી આ 4 ગંગાના સ્વરૂપ બતાવે છે જે આપણા આનંદીબેને પણ એમાં દૈવ દર બીજે દીવા કરવાનું નક્કી કરેલું છે અને આ પણ પદ્મ પુરાણની અંદર બતાવે છે કે કળિયુગમાં બધી ગંગાઓનો મહિમા સાબર ગંગામાં પંચ નદી મૂળ સ્થાને દીપે સો દીપે જાંબુ દીપે ભરતખંડે કુંવારિકા ક્ષેત્રે પંચદેવી મૂળ સ્થાને વૈરાટ વામે ધોળકાથી ડાબે રેવાથી ઉત્તરે 16 જોજાર નર્મદાથી 16 જોજાર ઉત્તરે અને સાબરના પૂર્વ તટે ઉપજનતે માં કળિયુગતે પરિભ્રમ નારાયણ સ્વાહા. બ્રાહ્મણો પણ ગાયત્રી માતાનો ઉપયોગ કરે છે પણ ગાયત્રીનો અર્થઘટન કરી આપણે પરમાત્માને શોધી પરમાત્મા ક્યાં આવનાર છે એની ભવિષ્યવાણીની સાથે આપણે સંકલન કરીએ અને આવા વિશ્વને બચાવવા માટે પ્રકૃતિને બચાવીએ અને પરમાત્મામાં રહીએ. બોલો સદગુરુ દેવકી જય.